વડોદરા જિલ્લાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ તેમજ શિવજી કી સવારી ટ્રસ્ટના ઉપક્રમે વડોદરા જિલ્લાની વિધાનસભા વિસ્તારોમાં 30,000 અનાજની કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ તાલુકા વિધાનસભા 140 મત વિસ્તારમાં વડોદરા મંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ અને શિવજી કી સવારી ટ્રસ્ટના ઉપક્રમે 2500 કીટનું વિતરણ કરવાના આયોજન સાથે આજે કામન લેવા પટેલવાડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા યોગેશભાઈ પટેલના હસ્તે તાલુકાના કાર્યકર્તાઓ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, કલ્પનાબેન પટેલ તેમજ નગરમાં મહામંત્રી બિરેનભાઈ શાહ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, વકીલ અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર જશભાઈ પટેલ અને અનાજની કીટો હાલ ચાલી રહેલા કોરોના વાયરસમાં વિધાનસભા 140 મત વિસ્તારના કોઈ પણ ગરીબ ભૂખ્યું ન રહે તે હેતુ સાથે સુપરત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિવજી કી સવારી ટ્રસ્ટના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા શિવજીની સવારી જે દર વર્ષે કાઢવામાં આવે છે એ જ સંસ્થા દ્વારા વડોદરા શહેર જિલ્લામાં 30,000 જેટલી કીટો વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ડભોઈ વિધાનસભાને 2500 કીટ મોકલાવવામાં આવી છે, જેનો આજે અહીંયા આગળ 1500 કીટો અને 1000 કીટ જે નવો વિધાનસભા વિસ્તાર આપણો છે વડોદરા તાલુકાનો એમાં મોકલવામાં આવ્યું છે, જેનું વિતરણ અહીંયાથી જે રીતે ફોર્મ ભરાયું છે એ પ્રમાણે કરવામાં આવશે. આજે એ બધી કીટો અહીંયા આગળ પહોંચી ચૂકી છે અને આજથી જે ફોર્મ ભરાયા છે એ લોકોને જે જે આગેવાનોને આપવામાં આવશે એમના દ્વારા દરેક ડભોઈ નગરમાં અને ડભોઈ તાલુકાના લોકો સુધી આ કીટનું વિતરણ કરવામાં આવશે. અમે આપના મારફત માનની યોગેશભાઈ પટેલ અને શિવજી કી સવારી ટ્રસ્ટના તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક સત્કાર્ય એમણે જે કર્યું છે અને લોકો સુધી પહોંચવાનો જે એમનો પ્રયત્ન છે, લોકોને સુધી વસ્તુઓ મોકલવાનો એમનો પ્રયત્ન એ સરાહનીય છે. શિવજીની સવારીના તમામનો ખૂબ ખૂબ આભાર. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.